बीमारों की सफायाबी मजारात मुकदसा जायरी ने कराम अजादारा ने कराम परदेदार औरतों की हिफाजत अमान इज्जत कामयाबी वास्ते जालिमों ने इस नाबूद जलील रुस्वा तबाह ने बर्बाद थी जाए हर एक मोमिन ने एक दिली उम्मीद पूरी थाए जे भी मोमिन जे भी कहीं व्याधि परेशानी दुखो गमों में मुपतेला होमते जनाबे उम्म कुमें सदका थी अल्लाह जल्दी थी परेशानियों ने दूर फरमावे આપણા મનહુમીનના દરજ્જાતની બુલંદીની વાસ્તે આપણી સ્કૂલ જલ્દીથી આગ્રહી થવા માટે જન્નતુલ બકીશ જન્નતુલ અલ્લાહની જલ્દીથી તામીરીની વાસ્તે ઇમામે ઝમાન અલ ઇસ્લામનો જોર જલ્દી થાય આમો ઇમામ એ અલ અલી ઇસ્લામના સાચા અનુસારોમાં સામેલ થઈ શકે ખાસો ખાસ સે હુસૈન અલ ઇસ્લામની રૂહાની અને બાતની બરકતે જેમાં કામયાબીની ચાવી છે એની હુસૂલી માટે ખુલુસે દિલની સાથે બધાય મોમિન कराम एराम जनाब बे उम्मे कुलसुम अजमत जनाबे उम्मे कुलसुम पर तरन वक्त बुलंद मोहम्मद वाह मोहम्मद अल्लाह राहम्मद मोहम्मद <applause> اللهم صل على محمد وأولي محمد وعجل فرجهم إن الله وملائكته <سيح> يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليماً لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل. نعم المولى ونعم النصير. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. السلام والسلام على سيدنا ونبينا وطبيب نفوسنا أبي القاسم محمد وآله الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين ولعنة الله على أعدائهم أجمعين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقه قولي أما بعد فقد قال الله سبحانه تبارك وتعالى في كتابه المجيد وفرقانه الحميد بسم الله الرحمن الرحيم وما ارسلناك الا رحمه للعالمين او پروفیت نو نتاوان انفایه که اتیتر در مزاریکار پول موند اللہ تعالی قرآن مجید ما پوتانا حبیب نه ارشاد فرماوی ریا چه مارا نبی مارا رسول امو اتنه عالمین ماته رحمت بناوی نمو که رسول خدا رحمت لیل عالمین چه. ગઈકાલે બી તમારી ખિદમતમાં આયતની તિલાવત કર્યો હતો આજે બે બોલ આગળ આપણે વધારે મુફસરીન લખે છે કે રસૂલે ખુદા સલ્લાહિ વસલ્લમ જેમ એની તબલીગને આગળ વધારતા હતા તો કુફારના દિલની અંદર આટલી જ વધારે નફરત દુશ્મની બેચેની બે બે પરવાહી ગુમરાઈ આટલી જ વધતી વધતી હતી હતી ખરાબી કે આ નુરાની પારોલ ને જોઈ વાતો વાતોને સાંભળે મોજીઝાને જોઈને દેબા કરવા પછી ઈમાન લે આવે ઈમાન ના લે આવ્યા તો કાઈ વાંધો નથી જેવા છો એવા રહ્યો પણ વધારે મુકાબીલો કોતરેમાં ઉભા રહી ગયા અને આપસમાં કહેવા લાગ્યા ગયા જ્યારથી આ રસૂલે ખુદા આ પ્રોફેટ મુહમ્મદ સલાહ આલ વસલ્લમ ચાર થી આ નબી આવ્યા છે અને તબલીગ નું કામ શરૂ કર્યા છે આપણી વ્યાધિ વધી ગઈ પરેશાની વધી ગઈ તકલીફ વધી ગઈ અઝિયત વધી ગઈ આપરાની અંદર જે ઇન્યો હતી એ આખી તૂટી ગઈ ભાઈચારગી હતી એ આપરામાં ખતમ થઈ ગઈ અને આપણે એકબીજાના મુકાબલામાં ઊભા રહી ગયા છે મોટી માં મોટી બલા મોટી માં મોટી મુસીબત આ રસૂલે ખુદા છે رسول خدا صلی الله علیه و وسلم نشان ما خداوند عالم آ آیت نے نازل کی رو مارا نبی علوکا نے بکوا دے આવા માણસોથી આવી જ વાતોની ઉમીદ કરાઈ શકાય છે ને બીજી કઈ વાતોની ઉમીદ કરાઈ શકાય છે મારા નબી અસલ હકીકત વાત એ છે અમોએ તમને આલમીન માટે રહેમત બનાવીને મૂકેલા છો તમે રહેમત છો શા માટે રહેમત છો કારણ કે તમે તમારી કોમને ઇન્સાનોને અંધારામાંથી કાઢી ઉજાલાની અંદર લઈ આવો છો ગુમરાહીમાંથી કાઢી હિદાયત તરફ લઈ આવો છો ઝીલત કાઢી અને ઇજ્જત તરફ લઈ આવો છો અઝાબમાંથી કાઢી અને રહેમત તરફ લઈ આવો છો પસ્તી તરફ કાઢી બુલંદી તરફ લઈ જાઓ છો તમે ઇન્સાનને ઇન્સાન બનાવી રહ્યા છો ઇન્સાનની શું વાલર છે એ તમે સમજાવી રહ્યા છો શીખાવી રહ્યા છો તમે સમજાવી રહ્યા છો

આ જે છે ને કેટલો નો કામ છે કેટલી બે શરમી મરેલા ઇન્સાનની બી શું વાલેર છે એને બી તમે સમજાયવા છો અને ફક્ત દુનિયામાં નહીં આખીરતમાં બી તમે શફાતની ઉમીદ દિલાવો છો એ લોકોને અને જે છે ને તમે એ લોકો ઉપર રહેમત છો કારણ કે આ લોકો ના મુસ્તાહક હતા તો બી તમે એ વાસ્તે દુઆ કહી રહ્યા છો બધુઆ નથી કહી રહ્યા વિચાર તો કરો અઝીઝાને મોહતરમ સૌથી પહેલા તો કઈ દુનિયા માં રહી અને કઈ શખ્સિયત ના મુકાબલા માં આવીને અઝિયત આપે છે આ કાયનાત ને દુનિયા ને અલ્લાહ એટલે તમે જે રહો છો છે છે એનો નમક એની અંદર રહી અને તમે એને પથ્થર મારો છો તમે એને જલીલ કરો છો કચરા પુબેલ અગાઉના જમાનાનો નો આજનો પુભેલ નહીં અગાઉના જમાનાનો નો જે પુબેલની અંદર કેવી રીતે કચરા રાખવામાં આવતા હતા એ કચરાને લઈને તમે આ રસૂલે ખુદા ઉપર રાખતા હો કઈ અઝિયત છે તમે નથી આપ્યા તમારો એને વતનમાં હિજરત કરવું પડ્યો હિજરત કર્યા તમે બદુઆના મુસ્તહક હતા લાનતના મુસ્તહક હતા અઝાબના મુસ્તહક હતા તો બી રસૂલે ખુદા હાથ ઊંચો કરી અને જે છે ને તમારી વાસ્તે દુઆ કર્યા આ રહેમત આલમીન છે વિચાર કરો કેવા માણસો માટે કેવા સંજોગની હાલતમાં રસોલે ખુદા રહેમતની દુઆ કરે છે સાહેબે નહીં અબરા લખે છે રસુલે ખુદા જ્યારે મજબૂરીમાં હિજરત કરી અને જે છે ને મક્કાથી બંધીને ગયા તો અલ્લા તાલાની એના તરફથી એલે મક્કા ઉપર એક કહર ઉતાર્યો દુકાર ભૂખમરો આવી ગયો અને વરસાદ બી નથી પડી રહ્યો

તું તો બધા અઝિયતોનો સરદાર છે તકલીફોનો સરદાર છે બુરાઈનો સરદાર છે તારા કેવાથી જે છે આ બધી અઝિયત પહોંચી છે તારી હિંમત કેમ થશે તો સુફિયાન અબુસુફિયા કહે છે ફઝિલત એ છે કે જેને દુશ્મન બી કબૂલ કરે એક્સેપ્ટ કરે અબુ સુફિયાન કહે છે હું જાવાનું છો ડરવા વગર જાય કારણ કે આ મુહમ્મદ મુહમદ સલ્લાહ વસલમ અમારા જેવો નથી આ છે ને રહેમત છે રહેમત આમાં ઇન્સાનિયત છે ઇન્સાનિયત માટે હમદર્દી છે અને હું તમને ચેલેન્જ આપી રહ્યો છું હું જાય રહ્યો છું ને વરસાદ લઈને આવવાનું છું જેમ અબુ સુફિયાન મદીને આવે છે જીવરૈલ અમીન રસુલ ખુદાની બાજુમાં ઊભા છે અને એની નજર પહેરી કહે છે યા નબી અલ્લાહ આજે જોઈ લો દુશ્મન જે છે ને તમારો જાની દુશ્મન રીતે મજબૂર થઈને આવી રહ્યો છે દુઆ માટે આવે છે તમે એ લોકો વાસ્તે દુઆ નહીં કરતા તમે એ લોકો વાસ્તે દુઆ નહીં કરતા ભલે આવી જ હાલતમાં હોય અને રસૂલે ખુદા એને જોતા રહ્યા જેમ અબુ સુફિયાન રસુલે ખુદાની સામે આવે છે આવીને કહે છે અમારા ભૂખથી જે છે રોઈ રહ્યા છે તરપી રહ્યા છે અમારા ઉપર રહેમ કર કર દુઆ અલ્લાહ બારાને રહેમત વરસાદ નાઝિલ કરે અને અમારી તકલીફ દૂર થાય હજી તો એના પારોલ ખતમ નતા થયા રસુલે ખુદાની આંખોમાં આંસુ આવી ગયા અને હાથ ઉઠારીને દુઆ કરે છે તારીખ કહે છે અહીંયા હાથ ઊંછા

તમે મુસલમાન છો મોમિન છો ગુનેગાર છો ખતાકાર છો ના ઉમેદ નહીં થતા ખુદાની રહેમતથી હું તમારી શફાત કરીશ પણ એમને શફાતનો આશા દઈને અને પછી જે છે મોઢાની લગામ મૂકી દીધા હવે તમે આશાની ઉમેદ રાખજો ના સુ ફરમાવે છે શહીદે મેરાબ આયતullah દસ્તે ગૈફ ફરમાવે છે રસુલ ખુદા ફરમાવે છે જેટલો હું મહેરબાન છો ને એનાથી વધારે અલ્લાહ મહેરબાન છે

कि जीव लोग का गुनाहा ने करबीरा करवा पी ने इस्तेफार नहीं कर सुधारो नहीं कर जावा रसूल खुदा फरमावे शफात तो एलुका नहीं हसे जीव लोग का जहन्नम में जासे पर अल्लाह आटलो गफूर रहीम है जे भी मोमीन मेहनत करसे, कोशिश करसे, अल्लाह ने राह में तोबा भी करसे, से, कर से भी कर सुधारो भी, कर भी करते रह से एट साफ नहीं हो

આપણા અમલ કેવા છે એ આપણે બધાને ખબર છે બીજો તરીકો છે એવા કામ કરો જે કામમાં અલ્લાહની વાજીબ નથી થતી ના ના ફક્ત નથી થતી હા એક તો એ છે અલ્લાહમાનુકા મુજી બાત રહેમતી ખુદા તું મને તોફીક દે એવું કામ કરું જેના થકી તારી રહેમત મારી ઉપર વાજીબ થાય એ ક્યાં કામ છે અમુક કામો એવા છે સ્પેશિયાલ માસુમીન પોતાની દુઆ આપ્યા છે ક્યારેક ઇમામ અલી ક્યારેક રસૂલે ખુદા ક્યારેક ઇમામે સાદિક આપણા માસુમીન આખો લિસ્ટ છે એમાંથી એક બે તમારી ખિદમતમાં પેશ કરી અને બયાનને મંઝિલે અખતેમ તરફ લઈ જાઉં એક કામ શું છે મૌલા અલી અલી ઇસ્લામ ફરમાવે છે ગુરુવારની મદલીસ યાદ છે ને કે બોબિન હંમેશા દુનિયાને ઇબ્રત નજરથી જોવે છે હર ચીજ પોતે નાતી રહે દુનિયાની ખૂબસૂરતી આમાં શું લેસન છે દુનિયાની ખરાબી આમાં શું લેસન છે હર ચીજની અંદર લેસન લે છે પોતાની થી ભી લેસન લે છે ઇમામ અલી અલી સલામ ફરમાવી રહ્યા છે અલ્લાહ એ લોકો ઉપર રહેમત નાઝિલ કરે જેઓ લોકો આ દુનિયાને જે છે ઇબરતની નજરથી જોવે છે એનો મતલબ શું થઈ ગયો જો આપણી નજરની અંદર હશે આપણે એક એક વસ્તુની અંદર લેસન અને વસ્તુ ક્યારેક ઇમામ અલી અલી સલામ ફરમાવે છે અલ્લાહ રહેમત કરે એ બંદા ઉપર ઈ મોમિન ઉપર કે જ્યારે કોઈ નસીહતની વાત સાંભળે છે ને તો એ શું કરે છે એ નસીહતની વાતને ગાંઠ બાંધી નાખે છે ગાંઠ બાંધી નાખે એ આજે સમજમાં ના આવે એનો મતલબ એમ થઈ ગયો કે નસીયતની વાતને પકડી રાખે છે એ કામના દાખલ થાય બીજા કામમાં નીકળવા નથી દેતો ના અંદર જ ભ્રો કે કરી નાખે છે નસીયતોને યાદ કરે છે વાઝ ને યાદ કરે છે અલ્લાહ રહેમત નાસિલ કરે એ લોકા ઉપર કે જેઓ લોકો હિકમતની વાતને આક્ષેપ કરે છે અને જ્યારે એ લોકોને હિદાયત તરફ બોલાવવામાં આવે છે ને તો દોરી દોરીને જાય છે આસ્તે આસ્તે નહીં ના 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 એટલે બાષ્પા આલેઝ ના ના એ દોરી દોરીને જઈ રહ્યો છે કોઈ બી વાત નેકીની છે ભલાઈની છે એહસાનની છે રહેમતની છે સવાબની છે માફી મેળવવાની વાત છે ત્યાં એ દોરી દોરીને જાય છે એવા માણસો ઉપર ઇમામ અલી અલીસ્લામ ચૌદસો વરસ પહેલાં રહેમતની દુઆ કરીને ગયા એ આદત હસે ઇન્શાલ્લા આપણા બધામાં હશે પછી ફરમાવે છે અલ્લાહ રહેમત નાઝિલ કરે એ લોકો ઉપર જે પોતાનું ધ્યાન તોબા તરફ રાખે છે હા હું ગુનેગાર છું ખતાકાર છું મારાથી ભૂલો થઈ ગઈ બહુ ઘણી ભૂલ થઈ ગઈ મને એનો સુધારો કરવો જોઈએ ખુદાથી બી માફી માંગવું છે બંધાવનો બગાયરો છો એ લોકો પાસે બી મને માફી માંગવું જોઈએ ઇમામ અલી સલામ એ લોકો તરફ દુઆ

આપણી કઝા નમાઝ તો પરાઈ ગઈ છે ને મલે કુલમોત એક મહિનાની તું મને મોહલત દે કે હું પારકો કરજો પારકી અમાનતો મારી પાસે પહેરી છે એ જઈને દઈ જાઉં તો એ એ તો કોઈની અમાનત તો આપણી પાસે નથી પહેરી ને મલે કુલમોત એક દિવસની મને મોહલત દે કે જે લોકોનો દિલ દુખાઈ રહ્યો છો એ લોકોની જાઈને માફી માંગુ એમ તો નથી ને કોઈનો દિલ આપણે દુખાઈ રહ્યા છે જખમી કઈ છે અને આપણે માફી નથી માંગ્યા જો એમ હોય તો આપણે આ દુઆના નથી કોશિશ કરીએ બસ બાકીના બયાનો ઈન્શાલ્લા આઈંદા આગળ જાય આજ જે ખુશી માટે આપણે ભેગા થયા છે અઝીઝા ને જનાબે ઉમે કુલ બિનતે અમીરુલ મુમિનીન આ કોઈ મામૂલી શખ્સિયત નથી એની ફઝીલત માટે આટલો જ કાફી છે કે એની સગી માં જનાબે ફાતિમા ઝહરા છે આ મર્તબો કેટલો મોટો કહેવાય આનાથી બીજો મર્તબો અને ફઝીલત બીજી કઈ કહેવાય જેવી આ શરફ આ પૂરી કાયનાતમાં કેટલા માનસોને મેલો છે જેને મેલો છે

જનાબે જૈનબ ને હાથમાં ઉઠાવીને આંસુ હતા આ શરીકે હુસેન છે એવી રીતે જનાબે ઉમે કુલસુમને જ્યારે હાથમાં ઉઠાવ્યા છે આંખ આંસુઓથી ભરાઈ ગઈ હતી અને જનાબે સૈયદા કહે છે બાબા તું કે બેટા જેવી રીતે તારી જૈનબ શરીકતુલ હુસેન છે આ જૈનબની શરીક છે આ જનાબે ઉમે કુલફૂમ જેનો હોલક જેના અખલાક એના એની નાની જનાબે ખદી જતુલ કુબરા જેવી જેનો વેકાર નાની ખદી જતુલ કુબરા માફક જેની અઝમત જે રસુલ ખુદાની લોહી હોય જે રસુલ ખુદાની જાન હોય જે રસુલ ખુદાનો ગોશ્ત હોય એની અઝમતને શું કહી શકાય છે જે પેદા થઈ છે ખૂને અલી અને ફાતેમાથી જે દૂધ પીધી છે જો જનાબે ફાતેમા ઝહેરાનું આ જનાબે ઉમે કુલસુમ જે શરીક હતા જનાબે ઝૈનબના જનાબે ઝૈનબ અને જનાબે જનાબે ઝૈનબ અને જનાબે ઉમે કુલસુમ એમાં બસ ફરક એટલો જ છે કે જનાબ એ ઝૈનબ ઝૈનબ કુબરા છે જનાબ એ ઉમ્મે કુલસૂમ ઝૈનબ સુગરા છે બસ તમે એમ સમજો ઝૈનબ ફૂલ છે તો ઉમ્મે કુલસૂમ એ ફૂલ ની ખુશ્બૂ છે ઝૈનબ શરીર છે તો ઉમ્મે કુલસૂમ એ શરીર ની રૂહ છે ઝૈનબ ચાંદ છે

ઇમામે હસન અલી ઇસ્લામના અહેતેરામમાં ઇમામે હુસૈન અલીસ્લામ ખામોશ રહે છે એવી જ રીતે પોતાની મોટી બહેન જનાબે ઉમે કુલ કુલસુમ જે છે એના એહતેરામની અંદર ખામોશ રહે છે જનાબે જૈનબનું માન અને ઇજ્જત રાખતા પહેલી પ્રિયો રીતે જનાબે જૈનબને હંમેશા આપતા હતા આ ખાનદાનની આ જે છે ને વિરસો છે આ આદત છે કે જે છે હંમેશા એકબીજાનો માન રાખે આપણે તો પોતાના બુઝુર્ગોનો માન નથી રાખતા આપણા મોટાઓનો માન નથી રાખતા બલકે બચ્ચાની તરબિયતની અંદર આપણે અપમાન કરતા શીખારે છે હા આપણે બચ્ચાને જે છે ને પોતાના બુઝુર્ગોને જલીલ નજરથી જોતા શીખારે છે તમે કહેશો મોલાના આ કેવી વાત જો આ દુનિયા છે દુનિયા તો ઇમ્તિહાનની જગ્યા છે કે નહીં ક્યારેક તું તું મેં બધા સાથે થશે બાયરી ધનીમાં થાય છે બાપ દીકરામાં થાય છે ભાઈ ભાઈમાં થાય છે પરોશી પડોશીમાં થાય છે મોમીન છે કોમ પર કોમના દરમિયાનમાં થાય છે સફે પારતી દેલા વી તમે જોયા હવે એની જ અંદર મારા મારા ભાઈની સાથે ક્યારેક અનબનાવ બનાવ થઈ ગયો અન બનાવ એવો છે કે અમે એકબીજા સાથે મોઢું ને તું તું મેમાં આગળ વધી ગયા સૌથી પહેલાં તો મારા મને ખ્યાલ રાખવું જોઈએ મારા ભાઈને ખ્યાલ રાખવું જોઈએ આપણી અવલાદની સામે આ તું તું ના હોવું જોઈએ કે એ લોકો જોતા હોય કે અમારા બે બુઝુર્ગ મારો બાપ અને મારા ચાચા કેવી રીતે લડી રહ્યા છે અને જો ખુદા ના કરે એવી કાંઈક વાત થઈ તો કોઈ બી દિવસે પોતાના બુઝુર્ગ કોમીને તેનો કોઈ બી માનસ હોય એને પોતાની અવલાદની સામે ખરીતી કે ના કરો તમે વિચાર હું કહું છું દીકરા હિમ જો ભાઈ ને હેરો આય હેરો આય હેરો આય મને કયો આ મારો દીકરો એના ચાચાનો માન રાખશે ઈજ્જત રાખશે મારા કેવાથી બી રાખશે ને તો બી જે છે ને આ મજબૂરીના કારણે લાગણી નહીં હોય આ મારો ચાચો છે પણ છે જ આવો હું આ તરફથી મારા મારા ભાઈની ઔલાદ બી મને એ નજરથી જોશે આપણે જનાબે ઉમે કુલસુમના નામથી આ સબક લઈને જો ઊઠસુ રૂહે જનાબે બતુલ અમોને દુઆ દેશે રૂહે બતુલ અમોને દુઆ દેશે કે મારી દીકરીની મજલિસ સાંભળ્યા અને ત્યાર પછી અમલ કર્યા છે આપણે પોતે બી એકબીજાનો માન ઇજ્જત રેસ્પે રાખે અને ઔલાદ ઔલાદ બોલી લે કે આ ચચા આવા છે આ બુઝુર્ગ આવો છે આ માનસ આવો છે તરત જ એને કહેવાનું ખબરદાર એમ નથી વિચાર કરવાનો જ્યાં થામ હોય ત્યાં ભટકાય ભટકાવાનો મતલબ એમ કે આપણે જીવતા છે જ્યારે મરી જશો ને ત્યારે તૂતું તું નહીં હોય તું તું મેં હોવાનો મતલબ આપણે જીવતા છે પણ એની ઇજ્જત છે એનો એમ છે એક છે આ લેંગ્વેજ બચ્ચાની સામે આપણે આપણા ખાનદાનની અંદર 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 કુટુંબની કોમની અંદર કેવી રીતે ભાઈચારગી આગળ આવે છે જનાબે ઉમે કુલસુમ જનાબે ફાતેમા ઝેહરા જનાબે ઉમે કુલસુમ ની સાથે કેવો દર્શ આપે છે જનાબે ઉમે કુલસુમ હજી બે વરસના હતા ખાલી આપણા ઘરે બી બે વરસના બચ્ચા હોય છે ને તો એ બચ્ચો કેવો હોય પણ આ બચ્ચો ખાનદાને બની હાશમનો છે ફાતેમા ઝહેરાની પરવરિશ છે એનો દૂધનો અસર છે તો નમાઝે શબ માટે જ્યારે બીબી ફાતેમા ઉઠતા હતા તો ચાર વરસની જનાબે ઝૈનબ બી એની માની બાજુમાં નમાઝે શબ પડતા હતા કોઈ દિવસ જનાબે સૈયદા નથી કીધા બેટા ઉમે કુલસુમ નમાઝે શબ પરવા માટે આવો નહીં મા દીકરી નમાઝે શબ પરી રહ્યા છે કે અચાનક જનાબે ઉમે કુલસુમ બે વરસની બચી જોઈ રહ્યા છે મારી અને મોટી બેન શું કરે છે અહીંયા બિસ્તરમાંથી ઉઠા ખાટલામાંથી આગળ જાય માની બહેનની પછવારે ઊભા રહીને નમાઝે શબ પરવા બેસી ગયા આ નમાઝે શબ્દ જ્યારે ખતમ થઈ જનાબે બે ફાતેમાં ઝેરા પોતાનો ચહેરો મોરીને જોવે છે ઝૈનબની પછવારે ઉમે કુલસુમ દેખાય છે જલ્દીથી આવી એને છાતીથી લગાવી લે છે વિચાર કરી લ્યો આપણી ઔલાદ આપણને જોવે છે આપણે શું કરી રહ્યા છે આપણા અખલાક આપણા અમલ કેવા છે અને એક ઔલાદની પરવરિશ આ મોઝુથી આ જુમેરાતની મજલી શરૂ થાય છે ને ઉમે કુલસુમથી બી આ પેગામ આપણે લઈ લેવી જનાબે ઉમે કુલસુમ જનાબે ફાતિમા ઝેરા એને બહુ જ ચાહતા હતા બહુ જ પ્યાર કરતા હતા સે નોર્માલ આ બચ્ચી વાકે કરબલાને જીવતા રાખવાની છે કુરબાની દેવાવારી છે અને જનાબે એક દિવસે મુહબ્બત જોશમાં આવી ગઈ તરત જ જનાબે ફાતિમા ઝેરા જનાબે ઉમે ને લઈ અને જોરથી આમ છાતીથી લગાવી અને પ્યાર કરે છે બે વર્ષની બચ્ચી છે માની સામે બી હિજાબ પહેરીને આવી છે માની સામે રસ્તામાં નહીં ભાઈની સામે નહીં ઘરની અંદર હિજાબ પહેરીને આવી દુઆ કરે કે આજે જવાબ દેવાનું છે મજબૂરી છે કે મજબૂરી નથી જે બી હોય મરવા પછી જવાબ દેવાનું છે ત્યાં કોઈ એક્સક્યુઝ કબૂલ નથી ના કબૂલ નથી જવાબ દેવાનું છે ગુનાહા કબીરાની અંદર છે ઉમે કુલ સદકાથી આપણે દુઆ કરે એની તોફીક મળે એવા સારા અમીરોમાં આપણા ઘરની અંદર દેશની અંદર બધી જગ્યા પેદા થાય એ સાસે જિમ્મેદારી પેદા થાય તો જ્યારે જનાબે ફાતે માવ ઝેરાવ ઉમે કુલસુમને છાતીથી ને હવે જોરથી લગાવવા તો જરાક જે છે ઉપરના ભાગમાં ચાદર નીકળી ગઈ અને જે છે આગરના વાર દેખાના તો એ નાનપણમાં જનાબે ઉમે કુલસુમની ચીખ નીકળી ગઈ અમ્મા અમ્મા મારો વા મારો માથો ખુલ્લો થઈ ગયો છે હાલાકે ફક્ત આગરનો થોડો ભાગ હતો जिनाबे फातिमा जेरा जरे आ सांभेरा आँख में आंसू आ गया आँसू आता कहे बेटा उम्मे कुलसुम एक चीज ने याद रखो एक वक्त आवसे दीन ने तमारी चादर ने कुर्बानी ने जरूर हसे वक्त है तमारी चादर ने कुर्बान करजो कुर्बान कुर्बान कर लेजो ने सबर करजो ने हालत में जिनाबे उम्मेकुल माने जो ने कहे छे, के अम्मा जे बहन पासे

રિવાયતમાં છે જનાબે ઉમે કુલસુમ નાના હતા બે વરસની ઉંમર હતી અને ઘરની અંદર કેટલા દિવસના ફાકા હતા ખાવાનું ના હતો ઇમામ અલી અલીસલામ બજારમાં જાય છે મહેનત કરે છે મજૂરી કરે છે અને અને થોડો લોટ મળે છે જેનાથી રોટી પકાવવામાં આવે છે જનાબે સૈયદા રોટી પકલાવે પકાવી લીધા અને ત્યાર પછી કહે છે આવો આપણે રોટરી ખાય તો તમે વિચાર કરો મૌલા અલી જનાબે ફાતેમા હસન હુસૈન જૈનબ અને જનાબે ઉમે કુલસુમ બે વર્ષની ઉમેર કુલસુમ આવીને હસતા હસતા કહે છે અમ્મા આજે તો કમાલ થઈ ગયો ગરમ ગરમ રોટલી અને જે છે ને હરણના ઘોષની ખુશ્બુ બી આવી રહી છે જુનાબે સૈયદા કહે છે કે બેટા ઉમે મેં તો ફક્ત રોટી પકાવી છે હરણ નો શું કઈ નથી પકાવી આ સાંભળું હતું

એની ઉપરથી કપડો હટાવ્યાના શું હતો હરણનો ગોશ હતો એમ જ ખુશ્બુ જુનાબે ઉમે કુલ્ઝુમ કે છે અમ્મા આજ ખુશ્બુ તમારા નાકમાં આવી રહી હતી જેનો જિક્ર મે તમે કરી હતી તમે વિચાર કર્યા અઝીઝાને મોહતરમ જનાબે ખિઝર પેખંબરબી અન્યા લઈ આવે છે તો શું કહે છે આઝિઝીની સાથે સિલ્વુ પ્લે કબૂલ કરો કબૂલ કરો મારો આ નજરાનાને તો તમે વિચાર કરો આ દસ્તરખ્વાને મહાસુમીન અલી મુસલામ કેટલી કિંમતી વસ્તુ છે નહીં હું જે કહેવા માગું છું વાક્યો ભેતાય બીજી કોઈ મડલિસની અંદર એ ગલત ફેમી દૂર થઈ જાય મહાસુમીનના નામથી જે આ દુનિયામાં બધી જગ્યા આ પ્રોબ્લેમ ચાલે છે અને ઓલામાં સમજાવે છે સારું થાય છે પાછો બગાડ તરફ ચાલ્યું જાય છે એ શું છે ખાવાનું ખવરાવું હાજી નાજીનું કુરાન તમે ઉઠારો ખપે તો હું તમને પેજ નંબર બી આપીશ એમાં ધેતાય નથી પણ તમને તારીખની કિતાબની અંદર ધેતાય મળી જશે કુરાનની આયત છે અલ્લાહ તાલાની બારગામાં જનાબે મૂસા પેગંબર ફિરોન માટે બધુઆ કરે છે એની ઉપર અઝાબ ઉતરે અલ્લાહ કહે છે દુઆ કબૂલ થઈ ગઈ થાશે નહીં થઈ ગઈ ફિરોન ઉપર અઝાબ આવે છે કેટલા વખત ચાલીસ વર્ષ આઝાબ નથી આવતો એક દિવસે મૂસા જેવા નબી કહે છે ખુદા વંદા તે તો પ્રોમિસ કર્યો તો અઝાબ આવશે ચાલીસ વરસ વિતાઈ ગયા અલ્લાહની આવાજ આવે છે મૂસા એની પાસે એક અમલ એવો છે એના થકી અઝાબ નથી મોકલી શકતો તો કે શું અમલ છે તો કે એનો દસ્તરખ્વાન જો આ ફિરોન જે છે ને એક મોટો દસ્તરખ્વાન વિછાવતો હતો એના પૈસા જે હુકુમતના હતા për Egypt na provens mati, koi mi mana soi. Ei, eni e një gjatë, Ban Israel një vatë ne, e lo kato aqut, hëta në, gjenabë Musa një komë, musulman aqut, për e një e le કોઈ બી હોય ગરીબ હોય પૈસા વાળો હોય પરદેશી હોય કોઈ બી હોય આવીને અહીંયા ખાઈ જાય અને માણસો આવતા વગર વ્યાધીને ખાતા હતા પૈસા વાળા બી ખાતા ગરીબ બી ખાતા બધા ખાતા તો જનાબે મુસા પેગમ્બર કે છે પરવરદિગાર એનો મતલબ એમ થઈ ગયો કે અઝાબ કોઈ દિવસ નહીં આવે તો કે ના હું દિલને ફેરાવવા વાળો છો ને હવે જરૂર આવશે એનો વઝીર હતો ને એના દિલમાં વાત રાખી દીધો વઝીર આવીને કે છે ફિરોન ફિરોન

ત્રણસો માણસો અઠવાડો દસ દિવસ થયો ફરી એનો વઝીર આવ્યો ત્રણસો માણસ તો ખર્ચો કેટલો થાય એક દિવસ તો આખો વર્ષ તો કેટલો ખર્ચો થાય તો કે બસો માણસ પછી સો માં આવ્યા પછી ફિરોન કે છે મૂકો આ બધા ખર્ચા ને મૂકી દો ને આ બધા મફતા છે આવીને ખાઈ જાય છે ને ચાલ્યા જાય છે હવે જે છે ને આ દસ્તરખા બંધ થઈ ગયો ડેબ્યુ એ વુ કોમ વુ વુ લે ફિરોન કે છે દસ્તરખાન બંધ

તો જ્યારે તમે ન્યાઝે હુસૈન અલી સલામ કરશો અને કેને ખવડાવો છો ફાતેમા ઝૈરાની રૂહાની ઔલાદને કેવી જગા ખવડાવો છો મજલિસ પાછ પછી કે માનસો આવે છે હિદાયતની વાત સાંભળે છે ત્યાર પછી જઈને એ લોકા ન્યાઝ ખાય છે તમે વિચાર કરો એનો બરકત કેટલો હશે ભાઈ એક મહેમાન ઘરે આવે એના બારામાં કેટલી બરકતની વાતું છે કેટલો રસૂલે ખુદા કહી ગયા છે ઘરમાં મહેમાન આવે ગુનેગાર ના ઘરમાં મહેમાન આવે એમાં આટલી બરકત તો પછી ઇમામે હુસેનના ઘરની અંદર હુસૈન પછી જે મહેમાન આપણા થકી આવે તો તમે વિચાર તો કરો કેટલી બરકત પૈસા તો પૈસા વાળા હોય તો શું થઈ ગયું આજે કરબલામાં પૈસા નથી ખાતા ઇમામે સાદિક ઇસ્લામ બી ઈ જે દસરખ્વા બિછાવતા હતા પૈસા ગરીબ બધા આવીને ખાતા હતા ઇમામે સાદિક નથી કીધા પૈસા કોઈ નહીં આવતા ગરીબ આવે ના ઇમામે સાદી કેમ કે કોઈ ઇમામ એમ નથી કીધો બલકે કીધા જો તમને અમને ચાહો છો તમારા દિલમાં જાફર સાદીકની મોહબ્બત છે પેટ ભરીને તમે ખાજો અને ઇમામે સાદીક લઝીઝ ખાવાનું બનાવતા હતા આજે આપણે એક સેમ્પલ ન્યાઝ બનાવવા માટે ના કોઈ દિવસ ન્યાઝ બનાવાય અહીંયા બધા એના ઘરે ખાવાનું છે બાર ગામ પૈસા મોકલી રહ્યા છો અને તમારા ઘરના કરબલાને તમે જે છે આવી રીતે ફાફામાં મૂકી રહ્યા છો એ એની બરકત છે

પાર થઈ જશે દલીલ ઉપર ઈન્શાલ્લા હું વાકિયાત બી રાખીશ આઈંદા ની અંદર મોકો મળતા આપણે જે છે ઈનશા અલ્લા વાલા આજેથી આપણે બધાએ ભેગા મળીને એક માણસનું કામ નથી આજેથી આપણે એક દેશી જો લઈ લેવે જનાબે ઉમે કુલફુમના નામથી એક ગુરુવારનો ન્યાસ નથી જવાનો વફાત હોય કુશાલી હોય આપણે બે ત્રણ ચાર જણા સાથે મળે પણ ન્યાસ હોવું જોઈએ અને પછી તમે જોજો ખુલુસની સાથે એની બરકત કતલી મળે છે એહતરામે જનાબે ઉમે કુલફુમ ઉપર ત્રણ વખત બાવાઝે બુલન સલાવાત અલ્લાહ صلي على محمد وآل محمد اللهم صلي على محمد وآل محمد اللهم صلي على محمد وآل محمد وعج. السلام عليك يا مولا يا باب